રાજકોટ તાલુકાના ઠેપચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત દસ થી વધુ પોલીસની હાજરીમાં ટોળાએ પ્રૂટ ને કુહાડીના ઘા ચીકી દેતા મોતને ઘાટ ઉતારી દીધા હતા ઠેપચડા ગામે રહેતા અને ખેતી કરતા લધિગર સિંહ જાડેજા અને તેના કૌટુંબિક ભાઈઓ બુધવારે બપોરે ગામમાં આવેલા વિવાદિત ખેતીની જમીન પર પોલીસ જપતા હેઠળ ગયા હતા લગદીરસિંહ અને તેમના કૌટુંબિક ભાઈઓને કોર્ટના આદેશ અનુસાર છગન કોળી અને બીજળ કોળીના કબજો છોડી કબજામાંથી જમીન આપવાની હોવાથી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જમીન દેવા માટે ગગન અને બીજળ સહિતનાઓને સમજાવવામાં આવી રહ્યા હતા અને ત્યારે મામલો બિચક્યો હતો અને પોલીસની હાજરીમાં જ મહિલા સહિતનું ટોળું ધારિયા સહિતના હથિયારો સાથે ઘસી આવ્યું હતું અને પોલીસની ટોળાઓએ લધીગર સિંહ જાડેજાને નિશાન બનાવ્યા હોય તેમ તેના પર તૂટી અને હાજરીની જાણે જનોને ટોળા પર કોઈ અસર જોવા મળતી હોય તેવી રીતે બહેરામીથી હુમલો કર્યો હતો લગદીર ગંભીર રીતે કુહાડીના ઘા ઝીકતા તે લોહિયાળ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયેલો હતો લગદીરસિંહના પરિવારજનોએ આકરે સાથે જણાવ્યું હતું કે ઠેપચડા ગામમાં આવેલા તેમનું કુટુંબની વીસથી વધુ એકર જમીન પર વર્ષોથી છગન અને બીજલના પરિવારનો કબજો હતો આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને આ હુકમ કોર્ટે પોલીસ જપ્તા હેઠળ જામીનો કબજો આપ્યો હતો જમીન છોડાવી પડશે તેઓ ભય લાગતા છગન અને તેના કાર્યો હતો પરિવારજનો અવારનવાર પોલીસમાં અરજી કરી પરેશાન કરતા હતા અંતે બુધવારે પોલીસના જપ્તા હેઠળ બપોરે બાર વાગ્યે જમીનનો કબજો સાંભળવાની કામગીરી ચાલુ રહી હતી ત્યારે છગન અને તેનો પુત્ર પુત્રી અને જમાઈ સહિતના ટોળાએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી લગીધર સિંહને મોતને ઘાટ ઉતારી દીધા હતા ટોળાએ હુમલો કરતા લખધરસિંહને બચાવવા દોડેલા હરિન્દરસિંહ જાડેજાને પણ હાથમાં ઈજા થતા હતા તેમને અને પોલીસે હરિન્દરની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો હોસ્પિટલમાં ખસેડાયા હતા હુમલાખોર મહિલા સહિત બાર શખ્સોને સકંજામાં લીધા હતા આજે ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડાઈ જણાવ્યું હતું કે બંદોબસ્ત ન હતો માથાફૂટ થવાનો કોલ મળતા પોલીસ પહોંચી હતી ખરેખર બંદોબસ્તની હત્યા પોલીસની હાજરીમાં જ પ્રૌઢ હતું કે ઘટના બાદ પોલીસ પહોંચી તે તપાસનો વિષય બન્યો હતો ત્યારે આવી ઘોર લાપરવાહી દાખલનાર પોલીસ સામે કાર્યવાહી થશે કે કેમ તેવી પોસ્ટ રૂમ નજીક હાજર લોકો ચર્ચા શરૂ થઈ રહી હતી જણાવ્યું ચાલતો હતો ના પરિવારજનો હુમલો છતાં છગન અને બુધવારે પણ પોલીસ હોવા છતાં છગન માથાકોટ કરતા હતા અને તેના પરિવારજનો કુહાડી ધારિયા સાથે આંટાફેરા કરતા હતા બે વખત પોલીસ ધ્યાન દોર્યું હોવા છતાં પોલીસે હથિયાર સાથે આટાફેરા કરતા તત્વોને સકંજામાં ન લીધા અને પ્રોઢની હત્યા થઈ હતી કમલેશ સોની સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ